નવસારીમાં રૂપિયા 10,55,00,000ના ખર્ચે સર્કિટ હાઉસ કેમ્પસમાં સુવિધાયુક્ત અને નવનિર્મિત અતિથિગૃહ તથા વિશ્રામગૃહ નિર્માણ કરવામાં આવ્યું છે. માર્ગ મકાન અને પ્રવાસન યાત્રાધામ વિકાસ વિભાગ મંત્રી પૂર્ણેશ મોદી અને સીઆર પાટીલના હસ્તે લોકાર્પણ કરાયું છે. નવસારી સર્કિટ હાઉસમાં 4 વીઆઈપી, 4 વીવીઆઈપી, 2 ડિલક્સ કોન્ફરન્સ હોલ, વીવીઆઈપી ડાઇનિંગ પેન્ટ્રી રૂમ, બીજા વિગમાં 49 રૂમ જેમાં 12 એસી રૂમ, જનરલ ડાઇનિંગ તેમજ વિશાળ પાર્કિંગ સાથે આધુનિક સુવિધાથી સજ્જ તૈયાર કરાયા છે. ખાસ કરીને જે સૌરાષ્ટ્રથી ધારાસભ્ય આવે છે એને માટે સરખેજ મુકામે, કારણ કે અમદાવાદ અંદર અંતરિયાળ પડી જાય છે, લોકોને આવવાના કલાકો નીકળી જાય છે, તો ત્યાં પણ ભવિષ્યમાં સર્કિટ હાઉસ બને એવું પ્લાનિંગ કર્યું છે. પ્રવાસનધામ જે છે, આ પ્રવાસનધામ અને યાત્રાધામ આમાં પણ આવનારા દિવસોમાં ખાસ કરીને જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે ત્યાર પછી સૌથી મોટો લોકોનો જે ઢસારો છે, લોકોનો જે નડાબેટ પ્રત્યેનું આકર્ષણ છે, તો નડાબેટ મુકામે પણ સુઈ ગામે નવું સર્કિટ હાઉસ થઈ જાય એના માટે સિદ્ધાંતિક મંજૂરી આપી છે.